વેરકાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું ત્યારે ખાતર કૌભાંડને લઈને સુરતમાં પણ તોલમાપ વિભાગ એક્શનમાં આવી ગયો હતો જીએનએફસીના સરદાર ડીએપી બેગમાં ચારસો ગ્રામ ઓછું આવતા અધિકારીઓ દ્વારા તપાસ હાથ આવી હતી ખાતર કૌભાંડ પ્રકાશમાં આવતા રાજ્ય સરકારના આદેશ બાદ તોલમાપ વિભાગના અધિકારીઓ સુરત મંડળીઓ ખાતે તપાસ આરંભી છે સુરતના જહાંગીરપુરા ખાતે આશરે ત્રણ કલાક સુધી તપાસ કરી હતી જ્યાં રાજ્ય સરકારના આદેશ બાદ કરવામાં આવેલી તપાસમાં અધિકારીઓને પણ મળી આવ્યું કે સરદાર ડીએપીમાં ચારસો ગ્રામ વજન ઓછું આવ્યું હતું જેથી અધિકારીઓએ તાત્કાલિક આ ખાતરના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યું છે આજે ખાસ કરીને અહીંયા જે ગઈકાલે સરકારશ્રી તરફથી અમને જે આદેશો મળ્યા હતા તો જીએસએફસી ખાતરની બેગોમાં વજન બાબતે તપાસ કરવાની અમને સૂચના મળી હતી તો એ બાબતે અમે આજે તપાસ કરી છે અહીંયા એમાં જે અમે રેન્ડમલી બેગ ચેક કરી જીએસએફસી ડીએપી ખાતાની તો એમાં એવરેજ બસો ત્રણસોથી થી ચારસો ગ્રામ જેટલું વજન ઓછું બતાવે છે એમાં બીજી આ સિવાય આગોડાઉનની અંદર ઇફકોની બેગ પણ હતી તો એ પણ અમે ઇફકો ખાતરની તો એનું વજન બી ચેક કર્યું છે તો એમાં નિયમ પ્રમાણે બરોબર જથ્થો બતાવેલ છે આમાં આજે અમે જે કંઈ તપાસણી કરશું એનો એક ડિટેલ રિપોર્ટ બનશે અને એ અમે અમારા સરકારની અંદર એચઓડીને મોકલી મોકલ્યા આપશું પછી ત્યાં એ લોકો આગળની આ બાબતે કાર્યવાહી હાથ ધરશે અત્યારે અમે આમ તો ગઈકાલે જીએસએફસી ઓથોરિટી તરફથી જ આ લોકોને જ્યારે ધ્યાને આવી આવી મિસ્ટેક તો ત્યારથી જ એને વેચાણ તો બંધ કરી દીધું છે અને અત્યારે અમે બી સૂચના આપી છે કે જે કંઈ સ્ટોક તમારો છે ઓછા વજન છે અને ખાસ કરીને જીએસએફસી ડીએપી ખાતરનો એ તમે વેચાણમાં ઉપયોગમાં નહીં લેવો અને એ લોકોએ બી વેચાણ અત્યારે અટકાવી દે અટકાવી રાખેલું છે અને અમે બી એને વેચાણ ન કરવા માટે સૂચના આપી દીધી છે